Very, very good morning, my dear friend, my dear student. હવે થિયરીમાં આપણે પાંચમા પાઠમાં જેટલું ભણી ગયા છીએ એના સંદર્ભ ઉપરના દાખલાઓ આપણે જોઈ લઈએ. એમાં અમુક ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે વર્ણનાત્મક છે, બરાબર. એ હું તમને અલગ મેથડથી એક્સપ્લેન કરીશ. બોર્ડ ઉપર એ બધી જ થિયોરિટિકલ લખવું પછી એક્સપ્લેન કરવું એ ટાઈમ વેસ્ટ થાય. અને બીજું કે સ્વાધ્યાયના જે બે દાખલા છે શરૂઆતના, એ માત્ર જાણકારી માટે છે. તમારી ચુંબકીય ક્ષેત્ર અંગેની જે ઉત્કંઠા છે, બરાબર, એ વધારવા માટેનો છે. બાકી પરીક્ષામાં એમાંથી પૂછાવાની શક્યતા કોઈ જ નથી. ખાલી તમે એ વિડીયોમાં જોજો તમે, અને એ જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો, બરાબર, એમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અંગેની ચર્ચા છે, એના ઘટકોની વાતો છે બધી, કે જે આપણે ઓલરેડી થિયરીમાં ભણવાના જ છે, કે મેગ્નેટિક મરિડિયન એટલે કે ચુંબકીય ધ્રુવતલ, જ્યોગ્રાફિક મરિડિયન એટલે કે ભૌગોલિક ધ્રુવતલ, ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચે જે ખૂણો બને એને કહેવાય ડેક્લિનેશન. પછી મેગ્નેટિક મરિડિયનમાં ચુંબકીય સોય મૂકીએ તો તે સમસ્થિતિ સાથે જે ખૂણો બનાવે એને આપણે ડીપ એંગલ કહેવાય. તો જુદા જુદા પ્રદેશોમાં ડીપ એંગલ અને એની બધી ચર્ચામાં બધી જે વાત છે બધી પહેલા બીજા દાખલામાં છે, બરાબર. એ તમે જરા જોઈ લો, પહેલા સ્વાધ્યાયનો પહેલો દાખલો, સ્વાધ્યાયનો બીજો દાખલો, બંને દાખલા જુઓ, પછી આપણે આગળ વધીએ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. દરેક પ્રશ્નના જવાબ શાંતિથી મિત્રો વાંચજો, કારણ કે આ દાખલા પરીક્ષામાં પૂછાય નહીં, પણ ચુંબકીય ક્ષેત્રના એક સામાન્ય ખ્યાલ માટે જરૂરી છે. એટલે મેં દરેકમાં ક્વેશ્ચન પછી તરત આન્સર આપેલો છે, જરા જોતા રહેજો. ટાઈમ તમને આપું છું એટલે સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પણ પાડી લેજો, જેથી ભવિષ્યમાં તમારે વાંચવું હોય ત્યારે કામ લાગે. ટાઈમ પૂરતો આપું છું સ્ક્રીનશોટ પાડવા માટે. Thank you.
આના પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ આપણે આગળ વધીએ, જેમાં બધી ગણતરીઓવાળા દાખલાઓ છે. આ થોડું થિયરીકલ ટાઈપ હતું, બરાબર. આને આપણે બોર્ડ ઉપર રજૂ કરવા જઈએ તો ટાઈમ ખાસો જાય, એટલે તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો. આ બંને દાખલાના સ્વાધ્યાયના દાખલા નંબર એક અને દાખલા નંબર બે, બરાબર, પૃથ્વીના મેગ્નેટિઝમ ઉપરના જ બધા મોટાભાગના પ્રશ્નો અને એના જવાબો આપેલા છે. ઓકે, હવે આપણે જઈએ પાછા સ્વાધ્યાયના આગળ દાખલા. ચલો જોઈ લીધો, થોડું વાંચવું છે, બોરિંગ લાગે એટલે તમને એમાં એક હળવું સંગીત આપી દીધું હતું, એટલે જેથી તમે હળવું સંગીત સાંભળતા સાંભળતા વાંચતા જાઓ, એટલે ઇઝીલી તમારું એ કામ પૂરું થઈ જાય. અને તમને એમ લાગે કે મારે નથી સાંભળવું તો કંઈ નહીં, મેં તમને એ કમ્પ્લીટ વિડીયોમાં સ્ક્રીનશોટનો પણ પૂરતો સમય મેં આપેલો હોય, એટલે સ્ક્રીનશોટ પાડીને પણ તમે જોઈ શકો છો. બાકી એનું કોઈ બોધરેશન થિયોરિકલ લેતા નહીં. હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, જે આપણે આપણી પાઠ્યપુસ્તકમાં જે આપી છે, આપણી ગવર્મેન્ટે બહાર પાડેલી, એની વાત કરીએ રકમની. સ્વાધ્યાયનો ત્રીજો, પછી ઉદાહરણ પણ આપણે જોઈશું એ રીતે, કે સ્વાધ્યાય ઉદાહરણમાં જેટલું આપણે ભણી ગયા છે એ સંદર્ભનું બધું પતાવી દઈશું પહેલા, અને પછી નવી થિયરી ચાલી પડશું, એટલે આપણે પછી શું છેલ્લે એકલા દાખલા ગણવાનો કંટાળો ના આવે. પછી એકલા થયું જાય મેગ્નેટિઝમના દાખલા, એક ધાર જો આવી જાય ને તો પેલો કંટાળો લાવી દે. ચલો, એક નાના ગજ્જા ચુંબકને તેની અક્ષ 0.5 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો રચે છે. ગજ્જો ચુંબક નાનો, એની અક્ષ 0.25 ટેસ્લા, એટલે બી બરાબર 0.25 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે તે રીતે હું કહેલી છે. 4.5 × 10⁻²⁴ ન્યૂટન ઇન્ટુ મીટર, એટલે કે જુલ નું ટોર્ક અનુભવે છે. તો ચુંબકીય મેગ્નેટિક, ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ નું મૂલ્ય કેટલું હશે? મેગ્નેટિક મોમેન્ટ નું મૂલ્ય, સૂત્ર આવડતું હોય તો દાખલા ઘણા જ ઈઝી પડે છે, તમને કહી દઉં. તમારી પાસે જો ફોર્મ્યુલા પરફેક્ટ હશે તો કોઈ જ વાંધો નહીં, કે ટાઉ બરાબર એમ બી સાઈન થીટા, બરાબર, એટલે ટાઉ બરાબર એમ બી સાઈન થીટા. આપણે શોધવાનું છે એમ બરાબર ટાઉ અપોન બી સાઈન થીટા, તો એમ બરાબર ટાઉ 4.5 × 10⁻², 4.5 × 10⁻², છેદમાં બી એટલે 0.25 ટેસ્લા, અને સાઈન 30 ડિગ્રી, એટલે એમ બરાબર સાઈન 30 એ 1/2, 1/2 એટલે 2 ઉપર જશે, એટલે 4.5 × 2, 9 × 10⁻², છેદમાં 0.25, 9 ભાગ્યા 0.25, કેલ્ક્યુલેટર 9 ભાગ્યા 0.25 36 × 10⁻², એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, આ એની ડાયપોલ મોમેન્ટ આવી. પાછળ જવાબ જોઈએ એનો, 0.36 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર. એટલે એનો અર્થ એવો થયો કે આ આમ લખો અથવા તો 0.36 લખો, આફ્ટર ઓલ બોથ આર ધી સેમ,
ચલો આ એક દાખલો વધી ગયો. આ બધા નાના દાખલા હોય ને એ એમસીક્યુ માં ગુજરાત માં પૂછી શકે. એટલે ગુજરાત માં ઘણા પૂછે કે શું પૂછાય, સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ. સ્વાધ્યાય 5.4 જોઈએ હવે. મેગ્નેટિક મોમેન્ટ એમ બરાબર 0.32, જેટી ઇન્વર્સ એટલે શું થયું કહો, જૂલ પ્રતિ ટેસ્લા, કે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ને જૂલ પ્રતિ ટેસ્લામાં પણ દર્શાવાય. ડાયપોલ મોમેન્ટ નો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર પણ એકમ છે અને જૂલ પ્રતિ ટેસ્લા પણ એકમ છે, યાદ રાખજો. નાના ગજ્જા ચુંબક ને બી બરાબર પોઈન્ટ 15 ટેસ્લા ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજ્જો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવે, અને દરેક દિશામાં ચુંબકની સ્થિતી ઉર્જા કેટલી હશે. હવે સૌથી પહેલા તો આપણે કહીએ ચુંબકની સ્થિતિ ઉર્જા યુ મેગ્નેટિક બરાબર માઇનસ એમબી કોસ થીટા છે. તમારી પાસે એમ એ છે અને બીજું શું છે, બી પણ આપેલું છે, એમ પણ આપેલું છે અને બી પણ આપેલું છે, બરાબર. તો હવે સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલન કોને કહેવાય, સૌથી પહેલા સ્થિર સંતુલન સ્થિતિમાં, સ્થિર સંતુલન સ્થિતિમાં ડાયપોલ મોમેન્ટ જે છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય, એટલે થીટા બરાબર 0 ડિગ્રી બરાબર. તો પછી યુ મેગ્નેટિક બરાબર માઇનસ એમબી, એટલે કે માઇનસ એમ એટલે 0.32, બી એટલે 0.15, 0.32 ગુણ્યા 0.15 0.048 આ કિસ્સામાં એની ચુંબકીય સ્થિતિ ઉર્જા આવી જૂલ, કારણ કે આ જૂલ પ્રતિ ટેસ્લા ઇન્ટુ આ ટેસ્લા એટલે જૂલમાં આવી ગઈ. બીજા પોઈન્ટમાં દર્શાવે 1, 2, 3 કરીને તો બધું સમજાવે. પછી અસ્થિર સંતુલન સ્થિતિમાં, અસ્થિર સંતુલન સ્થિતિમાં જોઈએ છે તો એમાં ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય, સમાંતર પ્રતિ સમાંતર, એટલે થીટા બરાબર 180 ડિગ્રી, એટલે યુએમ બરાબર માઇનસ એમબી કોસ 180 ડિગ્રી. આમાં શું થયું, માઇનસ એમબી કોસ 0 અને કોસ 0 બરાબર 1 છે, એટલે અહીંયા કોસ 180 બરાબર માઇનસ 1 એટલે પ્લસ એમબી 0.32 ગુણ્યા 0.15 પ્લસ 0.048 જૂલ. દરેક કિસ્સામાં ડાયપોલ મોમેન્ટ શોધો, દરેક કિસ્સામાં આપણે ડાયપોલ મોમેન્ટ શોધી, એકમાં નેગેટિવ આવીને એક બીજામાં પોઝિટિવ આવી, બરાબર. જોઈ લીધો પાછળ જવાબ. હવે જોયા કેટલા નાના નાના દાખલા છે, પણ બધા જ સ્ટાન્ડર્ડ દાખલા છે. સ્વાધ્યાય 5.5 ખૂબ નજીક વિટાળેલા 800 આંટા વાળા
ખૂબ નજીક વીંટાળેલા 800 આંટા વાળા અને 8 × 10⁻¹⁴ 8 × 10⁻¹⁴ મીટર સ્ક્વેર 800 છે. સોલેનોઇડ માંથી પ્રવાહ આઈ કેટલો પસાર કર્યો? 3 એમ્પિયર નો પ્રવાહ પસાર કર્યો છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્ષે તે સમજાવો, અને તેની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? તેની સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ એમ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. જો મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું, છતાં અહીંયા ફરી સમજાવું કે માની લો કે આ આપણી પાસે સોલેનોઇડ છે, બરાબર. હવે એ સોલેનોઇડ માં જો પ્રવાહ કઈ રીતે પસાર કરું આ રીતના, અને આ બધા પાસ પાસે વીંટાળેલા આડા, તમે આ માની લો, આ માની લો, આ બધા આ પ્રવાહ આય, તો સોલેનોઇડ માંથી જો આ રીતે પ્રવાહ પસાર થાય તો સ્વાભાવિક છે કે પ્રત્યેક આડા દીઠ એ સોલેનોઇડ ની ડાયપોલ મોમેન્ટ એ એન ઇન્ટુ આઈ ઇન્ટુ એ થાય. કઈ બાજુ? આ બાજુ. કેમ? કારણ કે તમે જોશો કે આ રીતે મેં જે પ્રવાહ બતાવ્યો છે એ સંદર્ભમાં જો આ બાજુથી જો જમણી બાજુથી, તો એનો આ છેડો કયો બનશે? નોર્થ. અને આ છેડો કયો બનશે? સાઉથ. અને તમને ખબર છે કે સોલેનોઇડમાં નોર્થ થી સાઉથ તરફ શું હોય? ડાયપોલ મોમેન્ટ હોય, બરાબર. અને જોઈ લો કે આ તમારું સોલેનોઇડ પણ એક જાતનું શું બની ગયું? ગજચુંબક જ બની ગયું. કારણ કે દરેક આંટામાં જોશો ને તો દરેક આંટામાં એસ એન એસ એન એસ એન એસ એન, તો ટોટલ ડાયપોલ મોમેન્ટ જોવા જઈએ તો એકની ડાયપોલ મોમેન્ટ એક આંટા દીઠ ડાયપોલ મોમેન્ટ આઈએ હોય, તો એન આંટા દીઠ ડાયપોલ મોમેન્ટ એન આઈએ થાય. તો આ પરિસ્થિતિ એમએસ ની થઈ, પણ હવે માની લો કે આ સોલેનોઇડ ગજ્જો બની ગયો, તો ગજિયા ચુંબકમાં પણ એની ડાયપોલ મોમેન્ટ ક્યાં આવે? આ બાજુ આવે, એટલે એને કહેવાય બાર મેગ્નેટ. તો પછી ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ અને સોલેનોઇડ ડાયપોલ મોમેન્ટ બંને સરખી જ થાય. ગજ્જા ચુંબકની ડાયપોલ મોમેન્ટ આપણને ખબર છે કે ધારો કે આ ગજ્જો ચુંબક છે, સપોઝ એ એલ લંબાઈનું હોય, બરાબર, અને એનો આ ધ્રુવમાન ધારો કે પી હોય, અથવા તો આપણે ધ્રુવમાન પી કહીએ, અથવા તો અહીં લખીએ માઇનસ ક્યુ એમ, માઇનસ પી, પ્લસ પી, એટલે કે અહીંયા લખીએ પ્લસ ક્યુ એમ, તો ડાયપોલ મોમેન્ટ શું થશે? એલ ઇન્ટુ ક્યુએમ. આ બંનેની ડાયપોલ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવા જશો તો અહીંયા આગળ ધ્રુવની ધ્રુવમાન એટલે કે ધ્રુવની પ્રબળતા ગુણ્યા આ લંબાઈ અને એન આઈ એ, બંને જવાબ સરખા આવે. પરંતુ અહીંયા આપણે આ કૃતિ તો મેં દોરી, પણ આપણે માહિતી પ્રમાણે તો શું આપ્યું છે? કે સાહેબ માહિતી પ્રમાણે જોવા જશો ને તો સોલેનોઇડ માટે આ એમ એસ બરાબર એન આઈ એ થશે, અને એટલી જ તમારા ગજિયા ચુંબકની થશે, કેમ કે સોલેનોઇડ બની ગયું એક ચુંબક. તો એમએસ બરાબર આટા કેટલા લીધા છે? તો કે 800. બરાબર. પ્રવાહ કેટલો છે? 3. ક્ષેત્રફળ 8 × 10⁻¹⁴ બરાબર. સીધી ગણતરી 800 × 3 × 8 6000. 6000 × 10⁻⁴ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. સાદુરૂપ આપવું હોય તો 1 2 3 4
0.6 एम्पियर इंटू मीटर स्क्वेर। आ सोलेनोइडनो शू आवशे? डायपोल मोमेंट, जे आपणे पासे एने मांगेली। चलो 5.5 पछी એના સંદર્ભમાં કીધું આપણે 5.6 માં આપણે શું કીધું કે જો તમને એને સોલેનોઇડ ને શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય, આ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય આમાં, તો સમસ્થિતિ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડતા 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30° કોણ બનાવતી હોય તો ટોર્ક કેટલું લાગશે? થીટા બરાબર જો 30° કોણ બનાવતી હોય તો ટોર્ક કેટલું લાગશે? બરાબર અહીંયા આગળ એમ બરાબર 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર સ્વાધ્યાય નંબર 5.5 ની માહિતીમાંથી લીધું, તો પછી ટોર્ક કેટલું લાગશે? સૂત્ર જો એટલે તરત ખ્યાલ આવી જાય, એમ બી થીટા એટલે ટોર્ક ટાઉ બરાબર એમ બી સાઈન થીટા, માટે ટોર્ક પૂછ્યું છે 0.6 × 0.25 × sin 30. હવે સાઈન 30 એટલે તો શું થાય, બધાને ખબર છે કે સાઈન 30 એટલે 1/2, 1/2 એટલે અહીંયા આગળ 0.3 × 0.25 જ લખી જાય, તો 0.3 × 0.25 0.075 ટેસ્લા. This is our answer. હોય જ જોવાનો હોય જ નહીં આ, બરાબર. અને આ ટોર્કની દિશા તમારે શોધવી હોય તો જમણા હાથના સ્કૂના નિયમની મદદથી એમ અને બી થી બનતા સમતલને લંબરૂપે જમણા હાથના સ્કૂને ગોઠવીને એમ ક્રોસ બી એટલે એમ થી બી તરફ સ્કૂને ફેરવતા સ્ક્રુ જે દિશામાં આગળ થશે એ દિશા શું કહેવાશે? ટોર્કની કહેવાશે, બરાબર. એટલે બહુ જ ઇઝી દાખલો છે આ પણ. ચલો હવે આગળ વધીએ. 5.5, 5.6, 5.7. મેગ્નેટિક મોમેન્ટ ડોટ જેટી ઇન્વર્સ ધરાવતો એક ગજ ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે, 22 ટેસ્લા સાથે એક રેખા સરેલો છે, હવે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું જેથી મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય, બાહ્ય મોમેન્ટ દ્વારા એની પર કેટલું કાર્ય કરવામાં આવે કે જેથી એક ક્ષેત્રની દિશામાં અને બીજું શું થાય? હવે જો સૌથી પહેલા અહીંયા આગળ પહેલી વસ્તુ આપણે એ શોધીએ, આપણે ચુંબકીય ક્ષેત્રને લંબ અને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવા માટે ઓછામાં ઓછું કાર્ય શોધવું છે, બરાબર. પહેલા એક રેખાસ્થ છે પ્રારંભમાં, એટલે આપણે અહીંયા કહી શકીએ કોને? ગજ્યા ચુંબકને θ1 થી θ2 કોણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય
બોલો, મેં આ થિયરી માં સમજાવ્યું હતું, ખરું પડતું કાર્ય W બરાબર MB ઇન્ટુ, યાદ હોય તો, કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2 થાય બરાબર. અહીંયા આગળ પ્રારંભમાં થીટા 1 બરાબર એક રેખા સતળ 0 છે, અને પછી શું કીધું છે એને, ચુંબકીય ક્ષેત્રને લંબ, એટલે થીટા 2 બરાબર 90 ડિગ્રી લઈ જવો છે બરાબર. તો કાર્ય શોધો. ઓકે, તો W બરાબર MB ઇન્ટુ 0 માઇનસ કોસ 90, પણ કોસ 90 એટલે 0, કોસ 0 એટલે 1, એટલે તમારી પાસે W બરાબર MB આવશે. હવે W બરાબર MB, પણ M ની કિંમત 1.5 ગુણ્યા 0.22, તો 1.5 ગુણ્યા 0.22 ની કેલ્ક્યુલેટર થી ગણતરી કરો, 0.33 જૂલ. ચલો આ એક જવાબ લઈ આવ્યા, બીજામાં શું કે છે, સોરી આ એમાં પહેલું, એમાં પહેલું અને એમાં બીજું, બીજામાં થીટા 2 બરાબર વિરુદ્ધ દિશામાં લઈ જવાનો છે. બીજામાં જો એક રેખા હતો ને 0, અને હવે થીટા 2 બરાબર 180 ડિગ્રી, લંબ રૂપે લઈ જાઓ અને વિરુદ્ધ દિશામાં MB કોસ 0 કોસ 180 MB 1 માઇનસ માઇનસ 1 એટલે કે 2 MB, એટલે કે 2 ગુણ્યા ઉપરના 0.33 જ થાય, એટલે કાર્ય સીધું ડબલ થઈ ગયું બરાબર 0.66 જૂલ. એના બે પેટા વિભાગ પતી ગયા. હવે બી માટે કીધું છે, જોજો બરાબર, રકમ બરાબર જોજો. એક રેખા હતું એમાંથી 90 ડિગ્રી, અને એક રેખા હતું એમાંથી 180 ડિગ્રી, એટલે વિરુદ્ધ દિશામાં લઈ જવા માટેના કાર્યના મૂલ્યો શોધો. હવે એને કીધું છે ઉપરના વિભાગ એ ના બંને કિસ્સા 1 અને 2 માં ગજ્જા ચુંબક પર લાગતું લઘુત્તમ ટોર્ક પણ શોધો બરાબર. બંને કિસ્સામાં લઘુત્તમ ટોર્ક, એટલે થીટા બરાબર 90 ડિગ્રી માટે ટાઉ બરાબર MB સાઈન થીટા પરથી બરાબર કરવું પડે ને. તો આપનું સૂત્ર ટાઉ બરાબર કેટલું, MB સાઈન થીટા, તો MB સાઈન થીટા પરથી ટાઉ બરાબર MB સાઈન 90. એમ તો ખબર જ છે કેટલા, 1.22 × 1 0.33 જૂલ બરાબર. આ તમારો પહેલો શું આવ્યું, ટોર્ક આવ્યું બરાબર એક કિસ્સામાં, અને થીટા બરાબર 180 ડિગ્રી માટે બરાબર 90 અને 180 ની માટે કાર્ય શોધ્યું ને. હવે જો, હવે અહીંયા આગળ ટોર્ક ટાઉ બરાબર MB સાઈન 180 ડિગ્રી, એટલે કે MB સાઈન 180 એટલે 0 જૂલ. લો, કોઈ ટોર્ક થયું નહીં બરાબર, કોઈ ટોર્ક ના થયું, લંબ રૂપે માટે મળ્યું પણ સમાંતર કે પ્રતિ સમાંતર માટે ટોર્ક મળે નહીં. પ્રારંભમાં 0 કિસ્સામાં પણ ટોર્ક આવે નહીં. સાઈન 0 બરાબર 0 અને સાઈન 90 બરાબર 1 એની પરથી થઈ જાય. જોઈ લો બરાબર, નજર મારી દો, સ્ક્રીનશોટ પાડી લો.
ચાલો સ્વાધ્યાય દાખલા નંબર કયો આયા આઠમો છેલ્લે સાતમો પત્યો પાંચ પોઈન્ટ આઠ પાંચ પોઈન્ટ આઠ શું કે છે જો તમે બે હજાર આટા અને એક પોઈન્ટ ચોગણસી મને ચાર મીટર ગયા આર્થિક ક્ષેત્રમાં ધરાવતા બે હજાર આટા અને એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ચાર મીટર સ્ક્વેર જેટલું આર્ચરનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડ માંથી ચાર એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલું આવી જાય એટલે તમને તરત જ આઈડિયા આવી જાય કે એન આઈ એ આવે એટલે ડાયપોલ મોમેન્ટ મળી જાય અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમસીધી જ સમતલમાં ભ્રમણ કરી શકે તો નંબર એક સોલેન સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ એમ બરાબર એન આઈ એ હમણાં જ વાત કરી મેં બે હજાર આટા ગુણ્યા ચાર પ્રવાહ અને ક્ષેત્રફળ એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ચાર જોઈએ કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ છીએ એટલા માટે કે થોડુંક પરફેક્શન રહે કારણ કે ઉતાવળમાં ભૂલ થઈ શકે બાકી એવું ના માનતા કે સાહેબ આવું સાદી સાદી ગણતરીમાં કેલ્ક્યુલેટર બાર હજાર આઠસો ગુણ્યા દસ ની માઇનસ ચાર એક બે ત્રણ ચાર એક પોઈન્ટ અઠ્યાવીસ આ સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ આવી ગઈ એક પોઈન્ટ અઠ્યાવીસ સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ હવે એને બીજામાં શું કીધું છે એને જો આ એક વસ્તુ કીધી બીમાં જો સોલેનોઇડની અક્ષ સાથે ત્રીસ અંશ કોણ બનાવતી દિશામાં એટલે થીટા બરાબર થર્ટી ડિગ્રી કોણ બનાવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર સાત પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની સાત પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાટ ટેસ્લા નું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને સોલેનોઇડ પર લાગતા ટોર્ક ના મૂલ્યો કેટલા હશે બળ અને ટોર્ક ના મૂલ્યો કેટલા હશે બરાબર હવે જો ટોર્ક લાગે તેનો અર્થ એ થયો કે ટોર્ક તો જ ઉત્પન્ન થાય કે જ્યારે સોલેનોઇડ પર લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું બરાબર પણ એક રેખાંશ ના હોય એટલે ટોર્ક લાગે પણ સમાન મૂલ્યની પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય તો સોલેનોઇડના ધન અને સોરી સોલેનોઇડના એન અને એસ ધ્રુવો પર લાગતા બળો અનુક્રમે સદિશ એફ એન અને
सदिश एफएस एवा होय के जेमना मूल्यों समान पर दिशा परस्परनी विरुद्ध होवाथी सोलेनोइड पर लागतु कुल बल एफ बराबर एफ एन प्लस एफ एस बराबर जीरो थाय, कुल बल जीरो थाय, परंतु टॉर्क नु मूल्य क्योंकि आ बड़ो समान खरा विरुद्ध दिशा ने खरा पर एक रेखस्थ नहीं એટલે તેઓ ટોર્ક ઉત્પન્ન કરે એટલે ટોર્ક નું મૂલ્ય ટાઉ બરાબર કેટલું એમ બી સાઈન થીટા એમ હમણાં શોધ્યું 1.28 બી 7.5 ગુણ્યા 10 ની -2 સાઈન 30 ટાઉ બરાબર 1/2 કરીએ બરાબર 0.64 ગુણ્યા 7.5 ગુણ્યા 10 ની -2 ગુણ્યા 4.8 ગુણ્યા 10 ની -2 ટોર્ક એટલે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. લો આ બે જવાબો આથી જોજો બરાબર. આ થઈ ગયો દાખલો જો 5.8. પછી 9મો જે છે સોળ આંટા ને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું એમ કેટલા 16 આંટા અને આર બરાબર 10 સેન્ટીમીટર એટલે 10 ની -1 મીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગોચળો. હવે પ્રવાહ આપેલો છે તો અહીંયા ક્ષેત્રફળ શોધી કાઢું. વર્તુળાકાર ગોચળો એટલે પાઈ આર સ્ક્વેર 3.14 × 10 ની -2 મીટર છે ક્ષેત્રફળ ની જરૂર પડવાની જ મને અને 0.75 એમ્પીયર પ્રવાહ 0.75 એમ્પીયર પ્રવાહ અને 5 × 10 ની -2 ઘાત 5 × 10 ની -2 ઘાત ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર ને લંબરૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્ર ની દિશાને લંબ અને ગુજરાતના સંતળમાં રહેલી અક્ષને લોસે ગુજરો મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. જ્યારે ગુજરાતને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે સ્થિર સંતુલન સ્થિતિની આસપાસ 2 સેકન્ડની આવૃત્તિથી દોલન કરે છે. 2 સેકન્ડ ઇન્વર્સની આવૃત્તિથી દોલન કરે છે તો એનો આવર્તકાળ t બરાબર 1/f કેટલો થાય કે 1/2 એટલે 0.5 સેકન્ડના આવર્તકાળથી દોલન કરે છે. તો જડત્વની ચાક માત્ર આઈ કેટલી ગુજરાતની જડત્વની ચાક માત્ર આપણને ખબર છે આપણું ફેવરેટ સૂત્ર બરાબર કયું કે ગુજરાતના ભ્રમણનો આવર્તકાળ t બરાબર 2π અંડર ડોપ bm હું bm છું
એટલે કે ટી સ્ક્વેર બરાબર 4π² બરાબર. તો માટે જડત્વની ચાક માત્રાને સૂત્રણ કરતા બનાવો, આઈ બરાબર તો બીએમ ટી સ્ક્વેર અપોન કેટલા થઈ જાય 4π² ચાલો. બી ની કિંમત 5×10^-2, એમ ની કિંમત માટે આપણે શું કરવાના, NIA વર પેલા કિંમત મૂકી દો, 25 સાદરૂપ આપો. બી ઇન્ટુ NIA બરાબર એની ડાયપોલ મોમેન્ટ ટી સ્ક્વેર, પેલા સુધી ગાડી હોય તો ડાયરેક્ટ લખત, પણ બી 5×10^-2 આટા 16 પ્રવાહ 0.75 બરાબર ગુણ્યા 3.14 ગુણ્યા 10^2 ટી સ્ક્વેર 0.5² 0.25 ભાગ્યા અહીંથી 1 4.14 ઓછા કરીએ, ઉપર શક્ય એટલું કરીએ, 16 5 ને 80 80×0.75×0.25 કરું, 80×0.75×0.25×10^-4 કરું અને 3.14×4 12.56. ચલો હવે ગણતરી કરીએ શાંતિથી, 80×0.75×0.25/12.56 1.194 × 10^-4 જોઈ લો પાછો જવાબ, 1.194×10^-4 આવી ગયો જવાબ. આટલા કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર, આ ગુચડાની જડત્વની ચાક માત્રા થઈ ગઈ. નજર મારી લો, ચલો હવે 12મો એટલા માટે જોઈએ છે કે સ્વાધ્યાયનો આપણે હમણાં કયો કર્યો, 9મો કર્યો બરાબર, 10મો 11મો એટલે મેગ્નેટિક ડીપ એંગલ એના પરનો છે બરાબર, પછી 12મો કરીએ, પછી 13મો 14મો અને 15મો એ પણ એક થિયરી ભણ્યા પછી કરીશું, એટલે ટૂંકમાં સ્વાધ્યાયના દાખલા અત્યાર સુધીની જે થિયરી ભણાવી એની પરના આવી ગયા બરાબર, પછી નેક્સ્ટ વિડીયોમાં એ જ આપણે જેટલું અત્યારે ભણી ગયા એના પરના ઉદાહરણના દાખલા જોઈ લઈએ, પછી એ પતી જાય ઉદાહરણ દાખલા પછી આપણે જોઈશું કયું થિયરીનો પોર્શન, પછી એ થિયરીનો પોર્શન કમ્પ્લીટ આખી થિયરી પત્યા પછી બાકી વધ્યા દાખલા કરીશું અને છેલ્લે એડિશનલ એક્સરસાઇઝ સાથે ચેપ્ટર પૂરું થઈ જશે. ચલો 12મો, એક નાના ગજ્જા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ 0.48 જેટી ઇન્વર્સ છે, ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે એટલે
એ 10^-1 મીટર અંતરે. નંબર એક, ચુંબકની અક્ષ પર. નંબર બે, ચુંબકની વિષુવ રેખા પર. શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર અને એની દિશા શોધો. બરાબર, સૌથી પહેલા આપણે કહીએ કે નાના ચુંબકના કેન્દ્રથી તેની અક્ષ પરના અતિ દૂરના આર અંતરે આવેલ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય બી એક્સિસ બરાબર 2μ0m અપોન 4πr³. આ સૂત્ર છે સીધો. અતિ દૂરના બિંદુએ એટલા માટે થયું કે નાના ગજ્યા ચુંબકમાં એ જે ચુંબકની લંબાઈ L જે છે ઇઝ અ વેરી 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 મચ સ્મોલ આર કરતા અતિ નાની છે. તો બી એટ એક્સિસ 2×4π×10^-7 ડાયપોલ મોમેન્ટ 0.48 બરાબર ભાગ્યા 4π×10^-1³ -3 4π કેન્સલ. બી એક્સિસ ખાલી તમારે બે વડે ગુણવાના આવશે, પેલામાં બે વડે ભાગવાનો આવશે, એટલે મીન્સ કે એટલા ઓછા આવશે 2×0.96 -3 ઉપર જાય +3 આટલા ડેસલા અને દિશા કઈ? ડાયપોલ મોમેન્ટ સદિશ એમ ની દિશામાં, આની દિશા ડાયપોલ મોમેન્ટ ની દિશામાં આવે. પછી અહીંયા આગળ બીજું, નાના ચુંબકના કેન્દ્રથી વિષુવ રેખા પરના આર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી ઇક્વેટર. જો દિશા બધા તો આગળ માઇનસ આવશે, બરાબર સદિશ બતાવો જ આગળ માઇનસ બતાય. અહીંયા વેક્ટર, અહીંયા વેક્ટર 4π×10^-7 × 0.48 અપોન 4π×10^-3. શું ઉડાડો છો જોયા વગર? બીઈ બરાબર અહીંથી બે ના આવે એટલે સીધું શું આવ્યું? 0.48×10^-4 એક જ સરખા અંતરે મેગ્નેટિક ફિલ્ડ વિષુવરેખા અને અક્ષનો સંબંધ આનું ડબલ આના કરતા અને આની દિશા ગઈ ડાયપોલ મોમેન્ટ સદિશ એમ ની વિરુદ્ધ દિશામાં આવે. આની ડિરેક્શન કઈ? ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશામાં બરાબર. જો
આનો બીજો જવાબ પણ આપણે વિચારી શકીએ. કયો ખબર? આ તો આપણે જવાબ સાચા જ છે બંને. ટેસ્લા અને ગોસનો જવાબ બરાબર. એ ગોસમાં પણ તમે લાવી શકો આનો જવાબ બરાબર. એક ટેસ્લા બરાબર કેટલા? 10^4 ગાઉસ. એક ટેસ્લા બરાબર 10^4 ગાઉસ એટલે આ થશે કેટલા ખબર છે? 0.96 ગાઉસ. અને આ થશે કેટલા? 0.48 ગાઉસ. એમાં પણ લખો જ લખીએ ગાય કદાચ સુધી એમસીક્યુ માં વિકલ્પ માપે ધારે. ઓકે, હવે નેક્સ્ટ આપણે ઉદાહરણ તરફ જઈશું, પછી થિયરીમાં જઈશું આપણે બરાબર. ચલો મળીએ. બાય બાય, સી યુ.